ત્રણ દિવસમાં ઓછામાં ઓછી વીસ મિનિટ ચાલવા માટે બહાર કાઢો ચાર ભોજન કર્યાના ત્રીસ મિનિટ પછી ગરમ પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે પાંચ જો તમે કોઈ સોફ્ટ ચીઝ ખાધું હોય તો તેના પછી ગોળ ખાઓ ઊભા રહીને શાકભાજી કાપો અને થોડી વાર ઊભા રહીને વાંચો છ બેસતી વખતે રીડ બોનને સીધું કરો સાત વાર ધોયા પછી મોઈશ્ચરાઈઝર લગાવો આઠ પાણી પીધા પછી વ્યક્તિ સૂકવી ન જોઈએ જેના કારણે માતાના પાઇપમાં પાણી પ્રવેશી શકે છે નવ જે લોકો બટેટા વધુ પ્રમાણમાં ખાતા રહે છે તેમનું વજન ઝડપથી વધે છે દસ અઠવાડિયામાં એકવાર તમારા ચહેરાને સ્ક્રબ કરો વિશેષ વાછમાંથી દુષ્ટ આત્માઓ બહાર આવશે અગિયાર રોજ નારિયેળ પાણી અથવા લીંબુ પાણી પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે બાર સવારે ખાલી પેટે કંઈ પણ ખાધા વગર ચા ન પીવી તેનાથી એસિડિટી થઈ શકે છે તેર નાની ઉંમરે ખારા ભાત ખાવાનું બંધ કરો ભવિષ્યમાં ડાયાબિટીસનું જોખમ ઓછું રહે છે ચૌદ મોબાઈલ ફોન લઈને સૂવાનું ટાળો સુવાના ઓછામાં ઓછા એક કલાક પહેલા મોબાઈલને બાજુ પર રાખો પંદર રાત્રે સૂતા પહેલા તરત જ પાણી ન પીવો તેનાથી સાંધાનો દુખાવો થઈ શકે છે સોળ વ્યક્તિએ ચોક્કસપણે રાત્રે મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ તેનાથી પેટની સમસ્યાઓ વધે છે અને સ્થૂળતા પણ થઈ શકે છે સત્તર ફટકડી ખૂબ જ ફાયદાકારક છે તેના ઉપયોગથી દાંત અને ત્વચા બંનેને ફાયદો થાય છે અઢાર દરરોજ કાકડી ખાવાથી ત્વચા કોમળ અને કોમળ રહે છે ઓગણીસ મીઠામાં દાળ ઉમેરીને દાંત સાફ કરવાથી દાંત સાફ થાય છે વીસ ગોળ ખાવાથી લોહી સાફ રહે છે જમ્યા પછી દરરોજ ગોળ ખાવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ મળે છે અને પેટ પણ ઠંડુ રહે છે સાથી આવા લોકો સામાન્ય લોકો કરતા વધુ આરસું હોય છે એકવીસ હંમેશા તમારી ડાબી બાજુ સૂવાનું ટાળો આ તમને હૃદયની બીમારીઓથી બચાવશે બાવીસ શિયાળામાં શરદી થાય તો મુઠ્ઠીભર હોલીના શેકેલા ચણા ખાઓ આનાથી તમે તમારા સ્વાસ્થ્યમાં અનેક ગણો સુધારો કરી શકશો જો તમે આવા જ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો